નમસ્કાર બાળમિત્રો, પોષણ ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7નું પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.2 વિશે માહિતી મેળવીશું. તો જોઈએ સ્વાધ્યાય 2.2. ચાલો બાળકો, પહેલો પ્રશ્ન જોઈએ. તો A થી D માં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ 1 થી 4 માંથી પસંદ કરો. તો જોઈએ આપણે 2 ગુણ્યા 1 છેદમાં 5, એટલે કુલ 2 આકૃતિના 5 ભાગમાંથી 1 ભાગ આપણને જરૂરી છે. તો એવી આકૃતિ કઈ મળી શકે? તો એ આકૃતિ આપણી છે આ, કે જેની અંદર કુલ 2 ભાગ, એમાંથી 5 ભાગમાંથી 1 ભાગ આપણા કામનો છે. બીજું જોઈએ તો 2 ગુણ્યા 1 છેદમાં 2, એટલે કે 2 આકૃતિમાં 2 ભાગમાંથી 1 ભાગ કામનો છે, એટલે 2 ભાગમાંથી 1 ભાગ અને કુલ 2 ભાગ. ચાલો 3 આકૃતિઓ અને એના 3 ભાગમાંથી 2 ભાગ આપણા કામના. તો 3 આકૃતિઓ, એના કુલ 3 ભાગ છે, એમાંથી 2 ભાગ કામના, એટલે કે 2 ભાગ ઘાટા કરેલા હશે. આગળ જોઈએ 3 ગુણ્યા 1 છેદમાં 4, એટલે કે 3 આકૃતિમાંથી 4-4 ભાગની આકૃતિ છે, જેમાં 1 ભાગ રંગેલો છે, એટલે કે 4 ભાગમાંથી આપણા ભાગનું કામ છે 1. તો જોઈએ 4 આકૃતિઓમાંથી 3 આકૃતિઓમાંથી 4 ભાગ છે અને 1 ભાગ રંગેલો, એટલા માટે એનો જવાબ આવશે આ આકૃતિ. ચાલો આગળ જોઈએ. કેટલાક ચિત્રો 3 થી સી નીચે આપેલ છે તેને અનુરૂપ જવાબ 1 2 માંથી પસંદ કરો. તો જોઈએ આપણે પહેલું, તો 3 ગુણ્યા 1 છેદમાં 5. ચાલો આમાં આપણે ડાયરેક્ટ ગુણાકાર પણ કરી શકીએ છીએ. 3 એકા 3, 3 ના છેદમાં 5, તો 3 ના છેદમાં 5 એવી આકૃતિ આપણને મળી શકે. જુઓ, કુલ 5 ભાગ, એમાંથી ટોટલ રંગેલા 3 ભાગ. અથવા તો બીજી રીતે કહી શકીએ કે 3 આકૃતિ, એના 5 ભાગમાંથી 1 ભાગ રંગેલો. જો 3નો સરવાળો કરવામાં આવે તો પણ આપણને જવાબ મળી શકે કે 3 ના છેદમાં 5, એટલે કુલ 5 ભાગમાંથી 3 ભાગ. બીજું જોઈએ, 2 ગુણ્યા 1 છેદમાં 3, તો થશે 2 એકા 2, 2 એકા 2 ના છેદમાં 3, તો એવી આકૃતિ આપણને મળી શકે. ચાલો જુઓ, 2 આકૃતિઓ, 3 ભાગમાંથી 1 ભાગ રંગેલો અને ગુણાકાર છે, અથવા તો બંને આકૃતિનો જો સરવાળો કરીએ તો પણ જવાબ આપણો 2 ના છેદમાં 3 આવશે, એટલે કે કુલ 3 ભાગમાંથી 2 ભાગ રંગાઈ જશે. 3 ગુણ્યા 3 ના છેદમાં 4, તો આપણે જવાબ લખી શકીએ 3 તેરી 9 ના છેદમાં 4, 9 ના છેદમાં 4, જેથી મિશ્ર સંખ્યામાં ફેરવતા 2 પૂર્ણાંક 1 ના છેદમાં 4. તો જોઈએ આપણે ફરી એકવાર, 3 આકૃતિઓ, 4 ભાગમાંથી 3 ભાગ આપણા કામના છે, તો 3 આકૃતિઓમાં 4 ભાગમાંથી 3 ભાગ રંગેલા છે. બીજી બાજુ જોઈએ તો 2 પૂર્ણાંક, એટલે 2 ભાગ આખા થઈ જશે અને ત્રીજો ભાગ 1 ના છેદમાં 4 જેટલો, 1 ના છેદમાં 4 એટલે કે 4 ભાગમાંથી 1 ભાગ રંગેલો છે. તો આ બરાબર આપણે આ કહી શકાય. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો છે, ત્યારબાદ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહી શકાય? ઉદાહરણ તરીકે જો 2 ના છેદમાં 4 હોય, એટલે કે 2 ના છેદમાં 4 હોય તો તેને સંક્ષિપ્ત રૂપ કહી શકાય નહીં, કારણ કે હજી તેમાં ભાગ ચાલી શકે. 2 2 4, એટલે કે હજુ એના અડધા થઈ શકે. તો થઈ શકે 1 ના છેદમાં 2. તો આ 2 ના છેદમાં 4ને આપણે ફેરવ્યું 1 ના છેદમાં 2માં, તો આ 1 ના છેદમાં 2ને સંક્ષિપ્ત સ્વરૂપ કહી શકાય. જોઈએ પહેલો દાખલો, 7 ગુણ્યા 3 ના છેદમાં 5. ચાલો, ગુણાકાર છે તો અંશ અંશનો ગુણાકાર કરીએ. 7 ના છેદમાં કાંઈ નહીં હોય તો 1 હશે, તો 7 તેરી 21, 21 ના છેદમાં 5. ચાલો ફેરવીએ આને મિશ્ર અપૂર્ણાંકમાં, આપણે જોઈએ તો 4 પૂર્ણાંક 1 ના છેદમાં 5. બીજો દાખલો જોઈએ, 4 ગુણ્યા 1 ના છેદમાં 3, તો 4 એકા 4 છેદમાં 3, તો 4 ના છેદમાં 3. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા, મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવી શકાય ખ્યાલ છે ને બાળમિત્રો? તો 4 ભાગ્યા 3 કરવાના છે, તો 3 એકા 3, એટલે આપણો જવાબ આવશે 1 પૂર્ણાંક 1 ના છેદમાં 3. આગળ જોઈએ, 2 ગુણ્યા 6 ના છેદમાં 7.
તો જુઓ, છ દૂ બાર, બારના છેદમાં સાત, મિશ્ર પૂર્ણાંકમાં ફેરવતા એક પૂર્ણાંક પાંચના છેદમાં સાત જવાબ આવશે. અને ત્યારબાદ ચોથો દાખલો જોઈએ તો પાંચ ગુણ્યા બેના છેદમાં નવ, તો પાંચ દૂ દસ, દસના છેદમાં નવ, મિશ્ર સંખ્યામાં ફેરવતા એક પૂર્ણાંક પાંચના છેદમાં સાત. ફરીથી જો આને આપણે ફેરવવું હોય તો સાત એકા સાત, સાતને પાંચ બાર, તો બારના છેદમાં સાત ફરીથી પણ મેળવી શકાય. આગળ જોઈએ, બેના છેદમાં ત્રણ ગુણ્યા ચાર, તો ચાર દૂ આઠ, આઠના છેદમાં ત્રણ, તો મિશ્ર પૂર્ણાંકમાં ફેરવતા બે પૂર્ણાંક બેના છેદમાં ત્રણ. પાંચના છેદમાં બે ગુણ્યા છ, તો છ પંચા ત્રીસ, ત્રીસના છેદમાં બે. ચાલો આને હવે સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું પડશે, કારણ કે ત્રીસના છેદમાં બે આવે છે, તો એ ત્રીસના છેદમાં બેને આપણે ઉડાડી શકીએ. ઉડાડી શકીએ એટલે કે પંદર દૂ ત્રીસ, તો આપણો જવાબ આવશે ફક્ત પંદર. જો બાળમિત્રો, આગળના દાખલામાં એવી કંઈ પદ્ધતિ થતી નથી, કારણ કે આઠના છેદમાં ત્રણને આપણે ઉડાડી શકતા નથી, ત્રણ વડે તેનો ભાગ ચાલી શકે નહીં, માટે આપણે એમાં આગળ કરેલું નથી. જ્યારે આમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે ફેરવી શકાય છે. ઉદાહરણ તરીકે ત્રીસના છેદમાં બે, તો પંદર દૂ ત્રીસ, બે બે ગયા, જવાબ આવ્યો પંદર. આગળ જોઈએ, અગિયાર ગુણ્યા ચારના છેદમાં સાત, તો થઈ શકે અગિયાર ચોક ચુમ્માલીસના છેદમાં સાત, સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી ન શકાય, તો માટે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ, તો છ પૂર્ણાંક બેના છેદમાં સાત. આગળ જોઈએ, વીસ ગુણ્યા ચારના છેદમાં પાંચ, તો વીસ ચોક એંસી, એંસીના છેદમાં પાંચ, ચાલો આને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકાશે, તો એંસી ભાંગ્યા પાંચ, તો કેટલા કરી શકાય? સોળ, સોળ પંચા એંસી, માટે આપણો જવાબ આવશે ફક્ત સોળ. ચાલો જોઈએ આગળ, તો તેર ગુણ્યા એકના છેદમાં ત્રણ, તો તેર ગુણ્યા એકના છેદમાં ત્રણ કરીએ, તો સૌ પ્રથમ તેર એકા તેર, તેરના છેદમાં ત્રણ, ચાલો સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકાશે નહીં, તો તેરના છેદમાં ત્રણ મિશ્ર સંખ્યામાં ફેરવતા ચાર પૂર્ણાંક એકના છેદમાં ત્રણ જવાબ આવે. આગળનો દાખલો જોઈએ, પંદર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ, ચાલો પંદર તેરી પિસ્તાલીસ, પિસ્તાલીસના છેદમાં પાંચ, તો આપણો જવાબ આવશે, જો આને ફેરવી શકાશે પિસ્તાલીસના છેદમાં પાંચ, એટલે કે નવ પંચા પિસ્તાલીસ, તો આપણો જવાબ આવ્યો નવ. આગળ જોઈએ, છાયાંકિત કરો, એટલે કે આપણે જેટલો ભાગ આપેલો છે તે ઘાટો કરવાનો છે. જોઈએ, પહેલું, ચિત્રના એક તૃતીયાંશ ભાગના વર્તુળમાં રંગ કરવાનો છે. ચાલો ચિત્રના એક તૃતીયાંશ ભાગમાં, એક તૃતીયાંશ એટલે કે અડધો ભાગ થશે, છતાં પણ ગણતરીની ગતિ આપણે કરીએ તો જુઓ, કુલ ચિત્ર આપણને અંદર વર્તુળ કેટલા આપેલા છે? બાર, તો બારનો એક તૃતીયાંશ ભાગ, હવે જ્યારે બારનો એક તૃતીયાંશ ભાગ કીધો હોય ત્યારે એની વચ્ચે થાય ગુણાકાર, તો કરીએ કુલ ચિત્ર બાર ગુણ્યા એકના છેદમાં બે ભાગ, તો કરીએ બાર એકા બારના છેદમાં બે, તો એટલે કે આપણો જવાબ આવશે છ. ચાલો, તો એમાં છ ભાગમાં આપણે રંગ પૂરવાનો છે, આ રીતે પૂરી શકાય. બીજો ચિત્ર જોઈએ, ચિત્રના બે તૃતીયાંશ ભાગમાં, ચાલો ચિત્રનો બે તૃતીયાંશ ભાગ, ચાલો કુલ ચિત્ર કેટલા આપેલા છે? નવ, તો નવનો બે તૃતીયાંશ ભાગ એટલે કે નવ ગુણ્યા બેના છેદમાં ત્રણ, તો ત્રણ તેરી નવ, ત્રણ વડે ભાગ ચાલશે, તો ત્રણ દૂ છ, તો આપણે ટૂલ છ ભાગમાં રંગ કરવાનો છે, તો છ ભાગમાં આપણે રંગ કરી શકીએ. આગળ જોઈએ, ચિત્રના ત્રણ પંચમાંશ ભાગના વર્તુળમાં, તો ચિત્રના ત્રણ પંચમાંશ ભાગ, ચાલો ચિત્રમાં કુલ કેટલા ચોરસ આપેલા છે? પંદર, તો પંદરનો ત્રણ પંચમાંશ ભાગ એટલે કે પંદર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ, તો ભાગ ચાલી શકે પાંચ તેરી પંદર, એટલે કે ત્રણ વધ્યા અને ત્રણ તેરી નવ, તો ટોટલ નવ ચોરસમાં આપણે રંગ કરીશું, તો આ રીતે આપણે રંગ કરી શકીએ અને જવાબ મેળવી શકાય. ચાલો પ્રશ્ન પાંચ શોધો, તો પહેલો દાખલો છે ચોવીસ અને છેતાલીસ, દરેકના એક તૃતીયાંશ ભાગ, ચાલો ચોવીસનો એક તૃતીયાંશ ભાગ અને છેતાલીસનો પણ એક તૃતીયાંશ ભાગ આપણે મેળવવાનો છે, તો સૌ પ્રથમ
24નો એક તૃતીયાંશ ભાગ એટલે કે એનો એટલો ભાગ હોય તો આપણને ખ્યાલ છે કે એના વચ્ચે ગુણાકાર કરવાનો છે તો 24 ગુણ્યા 1 ના છેદમાં 2 ચાલો ભાગ ચાલી શકે 24 ગુણ્યા 1 ના છેદમાં 2 તો 2 વડે ભાગ ચાલશે 12 2 24 તો આપણો જવાબ આવશે 12 એકા 12 છેદમાં હવે કાઈ નથી તો માટે આપણો જવાબ આવ્યો 12 ચાલો 46 નું જોઈએ તો 46 ગુણ્યા 1 ના છેદમાં 2 ચાલો 46 ગુણ્યા 1 ના છેદમાં 2 કરીશું તો 23 વડે ભાગ ચાલે તો આપણો જવાબ આવશે 23 આગળ જોઈએ 18 અને 27 દરેકના 2 તૃતીયાંશ ભાગ તો 18 અને 27 ના જો 2 તૃતીયાંશ ભાગ કરવો હોય તો સૌપ્રથમ 18 ના જોઈએ 18 ના 2 ના છેદમાં 3 એટલે કે 18 ગુણ્યા 2 ના છેદમાં 3 ચાલો 6 વડે ભાગ ચાલશે 6 તેરી 18 તો ઉપર વધ્યા 6 ગુણ્યા 2 એટલે કે 6 2 12 તો 18 ના જો 2 તૃતીયાંશ ભાગ કરવામાં આવે તો જવાબ આવશે 12 ત્યારબાદ 27 ના તો 27 ગુણ્યા 2 ના છેદમાં 3 ચાલો 9 તેરી 27 તો 9 2 18 એટલે આપણો જવાબ આવશે 18 ચાલો જોઈએ આગળ ત્રીજો દાખલો 16 અને 36 ના દરેકના 3 ચતુર્થાંશ ભાગ તો જોઈએ પહેલા 16 નો 3 ચતુર્થાંશ ભાગ તો માટે લખી શકાય 16 ગુણ્યા તેનો 3 ચતુર્થાંશ ભાગ છે એટલે 16 ગુણ્યા 3 ના છેદમાં 4 ચાલો ભાગ આવશે ચોકે ચોકે 16 તો 4 વધ્યા 4 તેરી 12 તો 16 ના 3 ચતુર્થાંશ ભાગ એટલે કે 12 36 ના જોઈએ તો 36 ગુણ્યા 3 ના છેદમાં 4 તો 36 ગુણ્યા 3 ના છેદમાં 4 કરતા આપણો જવાબ આવશે 9 4 36 અને 9 13 27 20 અને 35 ના 4 પંચમાંશ ભાગ તો 20 નો જોઈએ 4 પંચમાંશ ભાગ તો 20 ગુણ્યા 4 ના છેદમાં 5 ચાલો 5 4 20 4 આવ્યા ચોકે ચોકે 16 અને 35 તો 35 ગુણ્યા 4 ના છેદમાં 5 ચાલો 7 વડે ભાગ ચાલશે 7 5 35 5 5 ગયા 7 વધ્યા 7 4 28 ચાલો પ્રશ્ન 6 ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંક દર્શાવો હવે ગુણાકાર કરવાનો છે અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે તો જોઈએ સૌપ્રથમ 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 ના છેદમાં 5 જ્યારે આ 5 પૂર્ણાંક 1 ના છેદમાં 5 મિશ્રમાં ફેરવેલ છે તેને સૌ પ્રથમ આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ તો કેવી રીતે ફેરવી શકાય તો 3 ગુણ્યા ચાલો પચું પચું 25 ને 1 26 26 ના છેદમાં 5 ચાલો હવે ગુણાકાર કરાય 26 ગુણ્યા 3 એટલે કે 78 છેદમાં 5 ફરી એને ભાગાકાર કરીએ તો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય તો જોઈએ તેનો ભાગાકાર 78 ભાગ્યા 5 કરીશું તો આપણો જવાબ આવશે 15 પૂર્ણાંક 3 ના છેદમાં 5 બીજો દાખલો જોઈએ 5 ગુણ્યા 6 ના 6 પૂર્ણાંક 3 ના છેદમાં 4 ચાલો પહેલાં 6 પૂર્ણાંક 3 ના છેદમાં 4 ને અંશ અને છેદ સ્વરૂપમાં ફેરવીએ તો શું જવાબ આવશે 6 ચોક 24 24 ને 3 27 એટલે કે 5 ગુણ્યા 27 ના છેદમાં 4 ચાલો 27 ગુણ્યા 5 કરીએ તો 135 ના છેદમાં 4 જો ભાગાકાર કરવામાં આવે તો જવાબ આવશે 33 પૂર્ણાંક 3 ના છેદમાં 4 ચાલો જોઈએ આગળનો દાખલો 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1 ના છેદમાં 3 તો સૌ પ્રથમ અંશ અને છેદ સ્વરૂપમાં ફેરવીએ તો 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1 ના છેદમાં 3 એટલે કે 6 તેરી 18 18 ને 1 19 19 ના છેદમાં 3 તો લખી શકાય 4 ગુણ્યા 19 ના છેદમાં 3 ચાલો હવે ફેરવીએ તો 19 ચોક 76 છેદમાં 3 ચાલો 76 ભાગ્યા 3 કરીશું તો આપણને જવાબ મળશે 25 પૂર્ણાંક 1 ના છેદમાં 3 આગળ જોઈએ 7 ગુણ્યા 2 પૂર્ણાંક 1 ના છેદમાં 4 તો ચાલો 4 2 8 8 ને 1 9 9 ના છેદમાં 4 ચાલો 9 ચોક સોરી 9 સત્તા 63 ના છેદમાં 4 તો 63 ભાગ્યા 4 કરીશું તો જવાબ આવશે 15 પૂર્ણાંક 3 ના છેદમાં 4 આગળ જોઈએ 3 પૂર્ણાંક 2 ના છેદમાં 5 ગુણ્યા 8 તો 5 તેરી 15 15 ને 2 17 17 ના છેદમાં 5 ગુણ્યા 8 તો 17 8 136 છેદમાં
5 136 ભાગ્યા 5 કરીશું તો આપણને મિશ્રમાં મળશે 27 પૂર્ણાંક 1/5 અને અંતિમ દાખલો જોઈએ તો 3 પૂર્ણાંક 1/4 ગુણ્યા 6 તો 4 13 12 અને 1 13 13/4 ગુણ્યા 6 ચલો 13 6 78 ભાગ્યા 4 તો 78 ભાગ્યા 4 કરતા જવાબ મળશે 19 પૂર્ણાંક 2/4 બાળ મિત્રો આ સ્વાધ્યાય શાંતિથી સાંભળવા અને સમજવા બદલ ઓશન કોચિંગ ક્લાસીસ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર